હેલો ગાઈસ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય સુનિલ. તો મિત્રો, એસજે વાઘેલા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આ લોકેશનની વાત કરું તો આ પાવાગઢથી 4-5 કિલોમીટરના અંતરે આવેલું છે. અને મિત્રો, તમે મારો આગળનો વિડીયો જોયો હોય વિરાસત વનનો, તો તેમાં તમને સંપૂર્ણ માહિતી આ લોકેશન વિશે પણ આપેલી છે. તો મિત્રો, ના જોયો હોય વિડીયો તો તમે નીચે લિંક આપેલી છે ત્યાંથી જોઈ શકો છો મિત્રો. અને આ લોકેશનની વાત કરું તો તમે જોઈ શકો છો સામે હનુમાન દાદાનું મંદિર છે અને એની એક્ઝેક્ટ સામે આ વન કવચ આવેલું છે. તો મિત્રો, ખૂબ જ સુંદર અને ખૂબ જ અદ્ભુત આ વન કવચ છે. અને ટૂંકમાં તમને કહું વન કવચ વિશે, તો 74મા રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી નિમિત્તે આ વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હાથથી આ વન કવચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને વન કવચ વિશે તમને ટૂંકમાં જણાવું તો તમને જાણીને આનંદ થશે કે તે કેટલા હેક્ટરમાં ફેલાયેલું છે. તો 1.1 હેક્ટરમાં ફેલાયેલું છે. અને સ્થળ છે જયપુરા અને પાવાગઢ. તો કુલ રોપ એટલે કે આ તમે જે અહીંયા વૃક્ષ અંદર જોઈ શકો છો એની સંખ્યા 11,000 સંખ્યા છે મિત્રો. અને એવું નહીં કે એક જ વૃક્ષ છે, અંદર અલગ અલગ 61 જાતિના વૃક્ષો અંદર આવેલા છે. તો મિત્રો, તમે જોઈ શકો છો આ એક અદ્ભુત છે. જો તો અહીંયા તમે ફોટોગ્રાફી વિડીયો શૂટિંગ પણ કરી શકો છો. તો મિત્રો, ખૂબ જ સુંદર જગ્યા છે. અને ખાસ એક નોંધ લેજો કે મિત્રો, તમે જ્યારે આવો છો, બહારથી કાંઈ પણ લઈને આવો છો, તો કચરો અંદર ના નાખતા, કારણ કે આ એટલી અદ્ભુત જગ્યા છે. ત્યાં તમે કચરો ફેલાવશો તો આપણને જ એ નુકસાનકારક છે. અને મિત્રો, અહીંયા તમે કચરો ના નાખતા તો તમે જોઈ શકો છો આ અદ્ભુત જગ્યા છે મિત્રો. તો મિત્રો, અહીંયા તમે ફોટોગ્રાફી પણ કરી શકો છો અને વિડીયો શૂટિંગ પણ કરી શકો છો, જેની પરવાનગી પણ છે તમને. તો મિત્રો, એમાં એક ખાસ નોંધ લેવી કે મિત્રો, કોઈ વૃક્ષને કે કોઈ અહીંયા આની જગ્યાને નુકસાન ના થાય એવી રીતના તમે ફોટોગ્રાફી વિડીયો શૂટિંગ કરી શકો છો આરામથી. તો મિત્રો, હવે આપણે આની ઉપર જઈએ અને ત્યાંથી તમને આ લોકેશન બતાવું, અને ત્યાંથી આ સંપૂર્ણ લોકેશન કેટલું સુંદર લાગી રહ્યું છે એ પણ બતાવું. તો બન્યા રહો વિડીયોમાં. તો મિત્રો, જોઈ શકો છો આ જગ્યા કેટલી અદ્ભુત લાગી રહી છે. અને સામેની સાઈડ તમે જોઈ શકો છો મારો મિત્ર એટલે કે કેડી ત્યાં ઉપર પહોંચી ગયો છે. તો આપણે ત્યાં પણ જઈશું. એ પહેલાં આ લોકેશન જોઈ લો તમે. એ 1.1 હેક્ટરમાં ફેલાયેલું છે આ વન કવચ. કેટલું અદ્ભુત અને કેટલું સુંદર લાગી રહ્યું છે મિત્રો. તો મિત્રો, આપણે ઉપર જઈશું અને ત્યાંથી પણ હું તમને આ સંપૂર્ણ લોકેશન બતાવીશ કે કેટલું સુંદર વાતાવરણ છે અહીંયાનું. અને આ ખૂબ જ સુંદર બનાવવામાં આવ્યું છે મિત્રો. અહીંયા તમે સારા એવા ફોટા અને સારા એવા વિડીયો પણ શૂટ કરી શકો છો. તો તમે જુઓ છો આ મિત્રો વિડીયો શૂટ અને ફોટોગ્રાફી કરે છે. તો આપણે ઉપર જઈશું અને ત્યાંથી હું તમને અહીંનો નજારો બતાવીશ મિત્રો. જોઈ શકો છો મિત્રો કેટલું અદ્ભુત લાગી રહ્યું છે. અને આજો જો મિત્રો, આ આગળનો ભાગ છે જ્યાંથી આપણે અંદર એન્ટર થયા હતા. તો જોઈ શકો છો. તો મિત્રો, જો અમારા કેડીભાઈ અહીંયા સૂઈ ગયા છે, કેમ કે અહીંયા ઠંડુ લાગી રહ્યું છે, ઉપર જાડું છે અને આ બનાવવામાં આવ્યું છે એની ગોલ રાઉન્ડમાં. તો મસ્ત ઠંડુ લાગી રહ્યું છે. અને આ આખો વ્યૂ છે અહીંનો તમે જોઈ શકો છો. આપણે સામેની સાઈડથી આવ્યા, જે તમે જોઈ શકો છો આ સામે ગેટ દેખાય ત્યાંથી આપણે એન્ટર થયા. તો આ પૂરો વ્યૂ છે ત્યાંનો, જે તમે ઉપરથી ક્લિયર દેખાઈ રહ્યો છે, જોઈ શકો છો તમે. Thank you.
તો મિત્રો આ જોઈ શકો છો, અહીંયા એક બોર્ડમાં તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, અલગ અલગ જાતિના વૃક્ષો વિશે અલગ અલગ તમામ માહિતી આપવામાં આવી છે. તો મોજ મસ્તીની સાથે જ્ઞાન પણ મળી જાય એવું બનાવવામાં આવ્યું છે. તો ખૂબ જ સુંદર અને ખૂબ જ અદ્ભુત છે. અહીંયા તમે ગમે ત્યારે આવો, ચોક્કસ આવજો અને મુલાકાત જરૂરથી લેજો. જાણવા પણ મળશે અને માણવા પણ મળશે. તો મિત્રો બન્યા રહો આગળ વિડીયોમાં, હજુ આપણે જોઈએ અલગ અલગ જગ્યા. તો અહીંયા પણ તમે ફોટોગ્રાફી કરી શકો છો. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ જરૂરથી કરજો મિત્રો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, કારણ કે બેલ આઇકન દબાવશો તો તમને મારા આવનારા નવા વિડીયોની અપડેટ પહેલા મળશે. તો મિત્રો જોઈ શકો છો અહીંયા પણ તમે લખેલું છે, એ પણ તમે વાંચી લેજો તો જેથી જ્ઞાન મળશે. તો ફરી મળીશું આ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.